हेलो विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में आज आप स्टैंडर्ड 6 यूनिट नंबर 3 ग्रामर में फॉर्म्स ऑफ टू हेव एट्ले के टू हेव ना रूपों विषे जोशू। तो चलो आप समझिए, हेज अने हेव ए बने उपयोग कोई वस्तु कोईनी मलिकीनी है अथवा कोईनी है तेव दर्शा माटे थाय छे। એટલે કે કોઈની માલિકી અથવા કોઈની વસ્તુ હોય એ દર્શાવવા માટે હેવ અને હેઝનો ઉપયોગ થાય છે। હેઝ અને હેવ એટલે, હેઝ એટલે શું થાય? ની પાસે હોવું, અથવા હેવ એટલે ની માલિકીનું હોવું એવો થાય છે। હેવ હેઝનો ઉપયોગ વર્તમાન કાળમાં એટલે કે હાલમાં અત્યારે કોઈ વસ્તુની માલિકીની છે અથવા કોઈની પાસે કોઈ વસ્તુ છે તેવું દર્શાવવા માટે થાય છે। જેમ કે આઈ હેવ અ ન્યૂ કંપાસ બોક્સ, મારી પાસે નવો કંપાસ બોક્સ છે। ઈ હેઝ બ્લુ વોટર બેગ, તેની પાસે વાદળી વોટર બેગ છે। તો આ બધું વર્તમાન કાળમાં કોઈ પાસે વસ્તુ છે અથવા કોઈની માલિકીની છે એ દર્શાવવા માટે હેવ અને હેઝનો ઉપયોગ થાય છે। હેવ અને હેઝનો અર્થ ને હોવું એવો પણ થાય છે। જેમ કે એન એલિફન્ટ હેઝ લોંગ ટ્રંક, હાથીને લાંબી સૂંઢ હોય છે। આ ચેર હેઝ ફોર લેગ્સ, ખુરશીને ચાર પાયા હોય છે। તો ચાલો આપણે સમજીએ, હવે કેટલાક પુરુષ સર્વનામ સાથે હેઝ વપરાય છે જ્યારે કેટલાક પુરુષવાચક સર્વનામ સાથે હેવ વપરાય છે। તો પુરુષવાચક સર્વનામ આઈ સાથે હેવ, એનો મતલબ થાય મારી પાસે છે। વી સાથે હેવ, અમારી પાસે છે। યુ હેવ એટલે કે તારી પાસે છે, એક વચન અને બહુવચનમાં। આ હતા હેવવાળા। હવે પુરુષવાચક સર્વનામ આઈ વી યુ સિવાય હી સી ઈટ અથવા ધેય હોય તો હી સી ઈટમાં હેઝ આવશે, જ્યારે ધેયમાં હેવ આવશે। હવે આઈ વી યુ અને ધેય એ હેવ સાથે વપરાય છે, જ્યારે હી સી ઈટ એ હેઝમાં વપરાય છે। જેમ કે આઈ હેવ અ પેન, તો વી હેવ પેન્સ, યુ હેવ અ પેન, યુ હેવ પેન્સ, હી હેઝ અ પેન, સી હેઝ અ પેન, ધેય હેવ પેન્સ। ઓકે, તો હવે આપણે એ સમજીએ કે જો કોઈ એક વ્યક્તિ એક નામનો ઉલ્લેખ થતો હોય તો હેઝ વાપરવું, અને જો એકથી વધુ વ્યક્તિનો વધુ નામનો ઉલ્લેખ થતો હોય તો હેવ વાપરવું। તે જ પ્રમાણે એક વચન સામાન્ય નામ હોય તો હેઝ વાપરવું, અને બહુવચન સામાન્ય નામ હોય તો હેવ વાપરવું। જેમ કે રવિ હેઝ અ સ્પોર્ટ બાઇક, રવિ એક જ નામ છે એટલે શું આવ્યું અહીંયા? હેઝ। રાવજી એન્ડ સૌજી હેઝ ટ્રેક્ટર્સ, રાવજી અને સૌજી એકથી વધુ નામ આવ્યા તો શું આવ્યું? હેવ। તો એક નામ અથવા એક વચન હોય તો હેઝનો ઉપયોગ કરવો, અને એક કરતાં વધારે નામ અથવા બહુ વચન હોય તો હેવનો ઉપયોગ થાય છે। યુ એક વચન અને બહુ વચન બંને માટે વપરાતું પુરુષવાચક સર્વનામ છે, તેથી તેની સાથે હંમેશા હેવ વપરાશે। તો યુ એક એવું અપવાદ છે જે એક વચન અને બહુવચન બંનેમાં વપરાય છે, એટલે તેની સાથે હંમેશા હેવ જ વપરાય છે। હવે જોઈએ પ્રાસ્તાવિક હેડ। તો હેડનો ઉપયોગ કોઈ વસ્તુ કોઈની માલિકીની હતી અથવા કોઈની હતી તેવું દર્શાવવા માટે થાય છે। હેડ એટલે ની પાસે હોવું અથવા ની માલિકીનું હતું। તો અહીંયા આપણને એ ખ્યાલ આવ્યો કે હેડનો ઉપયોગ ભૂતકાળ એટલે કે પહેલાં અથવા થોડા કે ઘણા સમય પૂર્વે કોઈ વસ્તુની માલિકી હતી અથવા કોઈની વસ્તુ હતી તેવું દર્શાવવા માટે થાય છે। જેમ કે આઈ હેડ અ ન્યૂ ટોય કાર, મારી પાસે રમકડાની નવી ગાડી હતી। હી હેડ અ ક્રિકેટ કીટ, તેની પાસે ક્રિકેટ કીટ હતી। દીપક હેડ 10 ક્રેયોન યસ્ટરડે, દીપક પાસે ગઈકાલે 10 ક્રેયોન્સ હતા। હેડનો અર્થ ને હતું એવો પણ થાય છે। જો ધીસ ચેર હેડ ફોર લેગ, નાવ ઇટ હેઝ 3, આ ખુરશીને 4 પાયા હતા, હવે 3 છે। તો ચાલો આપણે સમજીએ, તો ભૂતકાળમાં દરેક પુરુષવાચક સર્વનામ સાથે હેડ જ વપરાય છે। પુરુષવાચક સર્વનામ આઈ વી યુ હી સી ઈટ કે ધેય કાંઈ પણ હોય, ભૂતકાળમાં એમાં હેડ જ વપરાય છે। આઈ વી યુ તે હી સી ઈટ સાથે હેડ વપરાય છે, જેના ઉદાહરણ અહીંયા આપેલા છે। આઈ હેડ અ પેન, યુ હેડ અ પેન, હી હેડ અ પેન, સી હેડ અ પેન। તો ચાલો આપણે સમજીએ,
કે જો કોઈ એક વ્યક્તિ એક નામ કે એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ થતો હોય તો હેડ વાપરવું, અને તે જ પ્રમાણે એક વચન સામાન્ય નામ હોય કે બહુવચન હોય તો પણ હેડ વાપરવું. હવે જોઈએ સંદ હેડ રેનકોટ. સંદ છે એ એક જ નામ છે. લવ એન્ડ કુશ હેડ ફોર ટોપ. અહીંયા એકથી વધારે નામ છે. તો જુઓ શબ્દો કે શબ્દ સમૂહ, જેમ કે યસ્ટરડે, લાસ્ટ નાઇટ, ડે બિફોર, એગો, લોંગ ટાઈમ બેક, ભૂતકાળ દર્શાવે છે. જો વાક્યમાં આ કોઈ પણ શબ્દ જોવા મળે તો ટુ હેવનું સ્વરૂપ વાપરવું હોય તો હેડ વાપરવું. જેમ કે હવે અહીંયા એનું સ્વાધ્યાય એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આપણે હેવ, હેઝ અને હેડ વિશે જોયું કે હેવનો ઉપયોગ ક્યાં થાય છે, હેડ હેઝનો ઉપયોગ ક્યાં થાય છે અને હેડનો ઉપયોગ ક્યાં થાય છે. તો વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.